હેલો ફ્રેન્ડ્સ આજે મેં એકદમ હેલ્ધી પ્લમ કેક બનાવી છે ઘઉંના લોટ અને ગોળનો યુઝ કરીને તો ચલો તમને એની પરફેક્ટ અને ડિટેલ રેસીપી બતાવું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં બદામ કાજુ અને અખરોટ લીધા છે એને રફલી ચોપ કરી લેવાના છે આપણે હમણાં જેટલી પણ ડ્રાય વસ્તુ લેવાની છે ડ્રાય ફ્રૂટ અને નટ્સ લેવાના છે તો એ ટોટલ એક કપ થવા જોઈએ એ રીતે લેવાના છે અહીંયા તમારી પાસે કાજુ બદામ કે અકરોટમાંથી કોઈ ઓપ્શન અવેલેબલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મેં ત્રણેય વસ્તુ સરસ રીતે રફલી ચોપ કરી લીધી છે હવે એને એક મેઝરિંગ કપમાં લઈ લઈશું આપણે કેક બનાવવાની છે તો પરફેક્ટ માપ સાથે બનાવીશું તો સરસ બનશે અહીંયા મેં માર્કેટમાં ડ્રાઈડ બેરીઝનું રેડી મિક્સચર મળે છે એ લીધું છે તો એમાં ચેરી બ્લેક રેઝિન્સ બ્લૂબેરીઝ ક્રેનબેરીઝ અને સ્ટ્રોબેરીઝ છે તો એને આ રીતે જે ચેરી છે એને થોડી રફલી ચોપ કરી લઈશું તમારી પાસે આ ઓપ્શન અવેલેબલ ના હોય તો તમે આની જગ્યાએ ડેટ્સ પણ લઈ શકો છો હવે આને જે મેઝરિંગ કપમાં આપણે કાજુ બદામ લીધા હતા એમાં લઈ લઈશું અને હવે જેટલો પોર્શન ખાલી રહ્યો છે એમાં આપણે કલરફુલ તૂટી ફ્રૂટી ભરવાની છે તો આ રીતે આપણે એક કપ રેડી કરવાનો છે કેકમાં સ્વીટનેસ માટે અહીંયા મેં ગોળનો યુઝ કર્યો છે હાફ કપ ગોળ સમારેલો લેવાનો છે આ રીતે સમારીને લેવાનો છે જેથી સરસ રીતે ઓકળી જાય પાણીમાં હવે અહીંયા મેં ફ્રેશ ઓરેન્જ જ્યુસ લીધું છે તમે જે પેકેટમાં જે જ્યુસ મળે છે કોઈ પણ દાડમનો છે ઓરેન્જ છે કે માર્કેટમાં કોઈ પણ રેડી જ્યુસ મળે એ પણ અહીંયા લઈ શકો છો હાફ કપ જ્યુસ લેવાનો છે આ રીતે મેં ઓરેન્જનો ઘરે ફ્રેશ જ કાઢ્યો છે હવે આ ત્રણેય વસ્તુ રેડી કર્યા પછી એક બાઉલમાં આપણે સૌથી પહેલાં ગોળ લેવાનો છે હાફ કપ અને વન ફોર્થ કપ ગરમ પાણી ઉમેરવાનું છે ગરમ પાણી ઉમેરીશું તો ગોળ સરસ રીતે ઓગળી જશે એકથી બે મિનિટ માટે આ રીતે હલાવશો તો ગોળ ઓગળી જશે અને આપણે જે હાફ કપ જ્યુસ તૈયાર કર્યું છે એ ઉમેરીશું બધું જ બરાબર એકવાર મિક્સ કરી લઈશું અને આપણે જે એક કપ જે ડ્રાયડ બેરીઝ અને નટ્સનું મિક્સર રાખ્યું છે એ એડ કરી દઈશું બરાબર મિક્સ કરીને ઢાંકીને એક કલાક માટે અથવા તો તમારી પાસે જેટલો ટાઈમ વધારે અવેલેબલ હોય એટલો ટાઈમ રાખી શકો છો હવે કેકમાં ઉમેરવા માટે ઇલાયચી પાવડર અને તજ પાવડર તૈયાર કરી લઈશું તો અહીંયા એક ખાંડીમાં ત્રણ ઇલાયચી ફૂલી લીધી છે અને એક ટુકડો મોટો તજનો લીધો છે થોડા ખાંડના દાણા ઉમેરીશું અને બરાબર દસ્તાની મદદથી ખાંડી લઈશું આ રીતનો પાવડર તૈયાર કરી લઈશું એક વાટકીમાં લઈ લઈએ હવે આ પાવડરમાં આપણે હાફ ટી સ્પૂન સૂટ પાવડર અને હાફ ટી સ્પૂન જાયફળ પાવડર ઉમેરવાનો છે એટલે ટોટલ હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર હાફ ટી સ્પૂન તજ પાવડર હાફ ટી સ્પૂન સૂટ પાવડર અને હાફ ટી સ્પૂન જાયફળ પાવડર થશે એટલે ટોટલ બે ટી સ્પૂન જેટલો આ પાવડર તૈયાર થશે એને સાઈડમાં મૂકી દઈએ એક કલાક થઈ ગયો છે અને આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં અહીંયા કેક ટીનને તેલની મદદથી ગ્રીસ કરવાનું છે અને નીચે બટર પેપર લગાવવાનું છે આ બાજુ કૂકરને પ્રી હિટ કરવા મૂકીશું મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે કૂકરને પ્રી હીટ કરીશું રિંગ અને સીટી ઢાંકણામાંથી કાઢી લીધી છે હવે એક મિક્સિંગ બાઉલમાં વન ફોર્થ કપ સનફ્લાવર ઓઇલ લઈશું અને વન ફોર્થ કપ દૂધ લઈશું તમે દૂધની જગ્યાએ દહીં કે છાશ પણ લઈ શકો છો બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે એમાં વન એન્ડ વન ફોર્થ કપ ઘઉંનો લોટ ઉમેરવાનો છે અને વન ફોર્થ કપ મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને આપણે જે મસાલા રેડી કર્યા હતા એ ઉમેરવાના છે અને સરસ રીતે એને સીવ કરી લઈશું આ રીતે સીવ કરીને લેવાથી લોટમાં ગાંઠા નહીં રહે અને આપણે જે મસાલા એડ કર્યા છે એનો જે મોટો પાર્ટ બચ્યો હશે એ પણ નીકળી જશે બધું જ એકવાર બરાબર મિક્સ કરી લઈશું અને આપણે હવે જે એક કલાક માટે જે મિક્સર પલાળીને રાખ્યું હતું નટ્સ એન્ડ બેરીઝનું ગોળ અને જ્યુસમાં એ એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું આ કેકનું જે બેટર છે એ નોર્મલી જે આપણે કેક બનાવતા હોઈએ છીએ એના બેટર કરતાં થોડું ઠીક રાખવાનું છે હવે એમાં એક ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું અને હાફ ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું અને એને એક્ટિવેટ કરવા માટે એક ટી સ્પૂન વિનેગાર ઉમેરીશું જો તમારી પાસે વિનેગાર ના હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને હવેની જે પ્રોસેસ છે એ થોડી સ્પીડમાં કરીશું કારણ કે આપણે જે બેકિંગ સોડા નાખ્યો છે પાવડર અને વિનેગાર ઉમેર્યા છે તો એના લીધે બેટર છે એ ફૂલશે બેટર કેક ટીનમાં લઈ લઈશું હવે ટીનને એકથી બે વાર આ રીતે ટેપ કરી લઈશું હવે ઉપરથી તૂટી ફ્રૂટી કાજુ બદામ અને બેરિસથી થોડુંક ટૉપિંગ કરીશું તમારે આ ટોપિંગ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી કેકનો લૂક એકદમ સરસ આવશે અહીંયા મેં જે માપ આપ્યું છે એ પ્રમાણે એકદમ પરફેક્ટ કેક રેડી થશે અને જો તમારું કેકનું બેટર થોડું થીક રહેતું હોય અને તમને લાગતું હોય કે અંદર દૂધ કે કંઈ એડ કરવાની જરૂર છે તો એકથી બે ચમચી જેટલું દૂધ તમે એડ કરી શકો છો પણ આ કેકનું જે બેટર છે એ થીક જ રાખવાનું છે હવે ટોપિંગ થઈ ગયું છે તો આપણે જે પ્રી હિટ કરેલું કૂકર છે એમાં એક કાંઠો મૂકી દઈશું અહીંયા મેં મીઠાનો ઉપયોગ નથી કર્યો ડાયરેક્ટ જ પેક કરી રહીશું અને એમાં કેક ટીન મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને લો ફ્લેમ ઉપર સાહીઠ મિનિટ માટે કેકને બેક કરી લઈશું હવે સાહીઠ મિનિટ થઈ ગઈ છે તો હું કેકને ચેક કરી લઈશ કેક બેક થઈ ગઈ છે સરસ હવે વચ્ચે એક નાઈફ નાખીને ચેક કરી લઈશું જો નાઈફ એકદમ ક્લિયર બહાર આવે તો એનો મતલબ કે કેક સરસ બેક થઈ ગઈ છે હવે કૂકરમાંથી કાઢીને નીચે લઈ લઈશું અને પાંચ છ મિનિટ રેસ્ટ આપીશું અને હવે નાઈફની મદદથી એની જે સાઈડ છે એ છૂટી પાડી દઈશું અને હવે એને દસેક મિનિટ જેટલો ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર અને પછી એને અનમોલ્ડ કરીશું નીચે જે બટર પેપર લગાવ્યું હતું એ કાઢી નાખીશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કેક રેડી થઈ છે એક પ્લેટમાં લઈ લઈશું હું તમને કટ કરીને પણ બતાવું છું કે કેક કેવી બની છે એકદમ મસ્ત હેલ્ધી કેક તૈયાર છે તો તમે પણ બનાવો અને વિડીયો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં